ફાટલા પહેરવાનું આવ્યું. બોલો એટલે જીન્સ 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 ના પેન્ટ હોય તો માથા વ્યાજ એવડા એવડા ફાંકા. બોલો આપણને એમ થાય કે નહીં, મને આપણી માવડીઓ થીગડા ઉપર થીગડા મારી મારીને બિચારીઓ આપણને આપણા દેહ ઢાંકતી હતી. આપણી માવડી સુરેન્દ્રનગર ભણવા જાય ને પૈસા નો હોય હું આપું, આવા ફાટલા પહેરાવે તને. મને કે દાદા તમને ખબર નથી પડતી, મને એવું છોકરું કે તમને ખબર નથી પડતી કે આને ફેશન કહેવાય. મેં કીધું બટા અમે આવા પહેરી પણ મરી ગયા, ખબર નતી આવો ટેમ આવશે. ને કહેતો હાસવી ને મેં નો રાખો તો તારે મેં પહેરત તારી હારે. અરે જોવો તો ખરા બાપુ સમય આવ્યો. ઓલા માલધારી ઘેટા ઉપર આ ફૂરડા પાડતા હતા ને, ઓલે ઊન 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 કાતરે ને ફૂરડા પાડે, તેથી માલધારીને બધા કેવું ગણતા કે આ ઢોર ભેગા રહે ને ઢોર જેવા જ હોય ને, ગામના શું ફૂરડા પાડીને રાજી થાય. અત્યારે આમાં ફૂરડા પડે, બોલો આઈન પર ટકો હોય ને આઈન પર કાન ટાંક્યા હોય તો આપણે માલ ધારીએ કર્યું થિયેટર આવ્યું હોય. અરે ગઢાની બાપુ કોઠા હુજે જેવી હતી કે તમને ને મને સાન કરાવે. માના ઉદરમાં જેથી સંતાન હોય ને તેથી બાપુ અભણ માવડ્યું ઈ દીકરાની વહુ ને એમ કે જેવું તેવું ખવાય નહીં, જેવું તેવું બોલાય નહીં, હા હા કરાય નહીં, જે તે ખવાય નહીં. બાપુ આનો પ્રભાવ સંતાન ઉપર પડે, અંગૂઠા છાપ માવડ્યું ને ખબર હતી, અત્યારે ભણેલા ને ખબર નથી. બોલ બોલ હું તો બેનો દીકરીઓને ખાસ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને જન્મ થયા પહેલા એક વખત રામાયણ ગીતા હો અરે નીકળી જાય. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. ભલે મને આપણા શાસ્ત્રોની તાકાત છે રામ, પણ એ કોઈ ગમતું જ નથી. વહુ હારો ભેગા પાણી પૂર્યું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. હે તમે જો અરે મર્યાદા માથે તો મેડું વાળી દીધું. ભલે મને આ તો આખી દુનિયા જાણે છે, હું તો આ વરાળો કાઢું છું, બાકી તમને નથી ખબર. ખબર બંગડીઓ લે ને પછી આમ હાથમાં ચડે નહીં ને, એટલે બંગડીઓ વાળો એમ કે લો બેન હું ચડાવી દઉં, તેથી અમારા ભાભી સાહેબ ના પડે ને અમારા માજી ના પડે. ના એ તો એ હાબુ લગાડશે, કામ કરશે, તેમ કરશે. બાપુ કોઈને હાથ નથી અડવા દીધો, જોગમાય તય બાપુ દીકરા એવા થાય. હરિશ્ચંદ્ર રાજા ને તારામતી નહોત તો કોઈ ન ઓળખ, સગારજા ને સંગાવતી નહોત તો કોઈ ન ઓળખ, જલારામ ને વીરભાઈ નહોત તો કોઈ ન ઓળખ, સવારામ બાપા ને સભુમાં નહોત તો કોઈ ન ઓળખ, દેવદાસ બાપુ ને અમરમાં નહોત તો કોઈ. રાજસ્થાન નો એક તમને દાખલો આપું, ભાટી દરબાર. એને એક બાપુ એક મોટો પ્રસંગ, મોટો માણા ભગવાન ની દયા અને દીકરા દીકરી નો પ્રસંગ. અને બાપુ હાયગડા પબ્લિક આવી હોય અને હારા માણા ના ઘરે જાય તો માણા કપડા ને ઘરે ના બધું હારું ફેરી ને જાય ને, ન હોય તો કોઈ પણ લઈને પડકે યા તો જરાક આપણે વ્યવસ્થિત થઈને જવું જોઈએ. ભાંગી પડે એટલા ઘરેણા પહેરી પહેરી દીકરીઓ આવે છે. પણ એ બેનો બેઠા છે ને એમાં એક બેન ને ડોકમાં એક મંગળસૂત્ર છે, નાકમાં નથડી છે, બાકી કોઈ ઘર નથી. અને એકબીજી બેનો, કારણ કે બેનો ને પાછો પાવર આવો થોડોક વધુ હોય, થોડુંક વધારે હોય ને એમની ભાઈ તો બીજાની ટીકા બહુ કરે. એ આ બેનો નો સ્વભાવ છે. એટલે એકાબીજી બેનો ને ઈશારા કરવા માંડી કે કેટલી બધી બેનો છે એમાં, લગભગે બધા 5 તોલા 10 તોલા 3 તોલા 8 તોલા પહેર્યું છે. આવું સામે બેઠી એટલે કે જુઓ તો ખરે કઈ નથી. અને આવું કઈ ન હોય ને કે આઈ ન આવતા હોય તો શું ફૂંડા લાગવા હાટું આવતા હોય છે. બેન હાફડે છે કે કાંઈ વાંધો નહીં, આ તો નથી એટલે કે એમાં આપણે શું શરમાવાનું હોય. તો એક બેન રહી ન ગઈ, બેન ને કહે છે કે બેન તમારી પાસે કાંઈ ઘરેણું નથી, તમે હાવ હિમના માયવા છો. એટલે કે ના નથી, પણ કે થોડું ઘણું તો રાખવું હતું. પણ એ તો કે ભાઈક માં હોય તો રે, નો ભાઈક માં હોય તો નો રે.
એગળા ઠઠકે જેરી જામી છે અને ઈ આ ચર્ચા થાય છે એમાં બાપુ એક દરબાર ઘોડે ચડીને આવ્યા અને આમ દરબારે અંદર પગ મૂકો ને આખો ડાયરો ઉભો થયો પધારો પધારો બાપુ પધારો ઈ આખો ડાયરો આમ જોવે છે અને તારે ઘરેણા વગરની બાઈ ઘરેણા વાળી બાઈને કહે છે ભાઈજી ભાઈજી મારા ઘરેણા છે ને આ તમે પહેરાય ઘરેણાની કોઈ કિંમત નથી પણ જે આવ્યું ને એ મારું ઘરેણું છે તમારા ઘરેણા એમાં બેઠા છે કોઈ હામો ન જોયું જો મારું ઘરેણું આવ્યું ને આખો ડાયરો ઉભો થયો અને એ મારું મારું ઘર મોટું છે મારા બાપ નું નામ મોટું છે રોડ ના કાંઠે મારું ઘર છે અડધી રાતે દો મહેમાન ને મારો ઘરવાળો લઈ આવે ને એ રોડ ના ખવડાવામાં ઘરેણા વિયાઈ ગયા આ ઘરેણું ખવડાવામાં ઓલા ઘરેણા વિયાઈ ગયા આ તમે છે ને એ પ્યારો મજા કરો બાકી ઓળખે નહીં દુનિયામાં કોઈ ઘરેણા તો આવા કઈ ખડાવવાની જરૂર છે એમ આ અમે મોટે મોટે કરીને ઘરે બાપુ બાયરું ફડફ થાય હોય તો આય તમે અમને હાથની હથેળીમાં રાખો સાહેબ અમને ખૂબ હાજો હવે ઇન્કોર આવે ને પછી એમ કહું હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવા હવે આમ ડેલામાં લઈજો પછી રોડામાંથી હાણશો લોટા ઉડવા માટે ચિંપા જવો મારે હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાણ પત્ની મળે જો કભાર જાતો હેળે જો તાર ત્રણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જાવ જીવવાની મજા નો આવે પેલા બધા મજા નો આવે કેવાનો મારો મિનિંગ બધા પતિ પત્ની કા એક મત હતો સર્ગાપુર માં સદા પત્ની ની વાત પતિ સમજી ગયે પતિ ની વાત પત્ની સમજી ગઈ તો જ બાપુ જીવવાની મજા આવે જીવે છે બધા પણ એની મજા કોઈ છે નહીં અને જો અમુક અમુક મહાપુરુષો બાપુ છે ને પોતાના રહી ગયા બીજા કરી ગયા આ સવારામ બાબા ને બાપુ સબુમાં કરી ગયા એટલું જમનામાં કરી ગયા આ રામદેવજી બાપુ નો ઇતિહાસ છે આપણે જોઈએ તો ડાલીબાઈ કરી ડાલીબાઈ જયારે કર્યું એ નેત્રદેવ ન કરી ગઈ એટલે આ તો હવે લેવા વાળા લઈ જાય પોતાના રહી જાય કે હા અમારા છોકરા ને અમારે ઘણું દેવું હોય ન લે શું કરવું એમ નથી આ તો ભાગ વિના નર પાવત નહીં બાપુ ભાગ હોય તો પતે બાકી પતે પતે નહીં આની વેદના હોવી જોઈએ આની પીડા હોવી જોઈએ કચ્છ નો મારવડીઓ મને તો એમ થાય કે જેસલ જેટલા તો આપણે પાપી સહી નહીં હે જેસલ નો ઇતિહાસ આપણે જોઈ મને તો એમ થાય જેસલ કરતા મારો ઇતિહાસ ખરાબ છે લ્યો ખટર હું આંકતો હતો ને ઝઘડા સિવાય મેં કર્યું જ નથી કઈ પણ એક વાત તમને કહું કે હિન્દુસ્તાનમાં એક રાજ્ય મારું જોયા વગર નું બાકી નથી ખટારો ને બધે આટો માર્યો પણ મેં મારો દેહ નથી અફડાયો એક તમને કહી દઉં કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી 5 લાખ ની શરત મારીને આવજો મારી પાસે હું તમને પુરવાર કરી દઈશ એમ મારું કુળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર નો એક મરી જવાય આ જીવાય નહીં નક મને અહીંયા પાનારા ને ખવડાવડા નહીં મળ્યા અમારા ડ્રાઈવરો આઈના છે તમે પૂછજો કોક દી મુલાકાત થાય તો કનો છે દારૂ પીધેલો પર માટે ખાધેલી અને એમ કે હા દીદી આવજો મારી પાસે હું 5 લાખ ધર્માદમ નાખીશ સિદ્ધાંત જોવે બાપુ સિદ્ધાંત વગર નો જીવાય કોઈ દી એક જંગલ ના જાનવર ને બાપુ ખબર પડે એને તમે પ્રેમ આપો તો ઈ તમને સહકાર આપતો હોય તો તમે એનું તો માણા છે ભલા ભલા કહેવાનો મારો અર્થ ઈ છે કે સમય મળ્યો છે મોજ કરી લ્યો આનંદ કરી લ્યો આમાં બીજું કાંઈ કરવાનું છે હું દિવાળી ની વાત નું આમ નામ શું જો આપણે ગાડી જાઉં થી મેં હાઈકી અને ગાડી મૂક્યા પછી મેં ધરતી કપ છે તારે ગાડી મેં મૂકી પછી મેં કઈ કર્યું નથી પણ નકરા ઝઘડા કર્યા મારવા કોટવા સિવાય અને નકરા માર્યા છે એવું નથી આપણે મારે ધરીને ખાતો કઈ બધે તો આયા કોક ને મારીએ થોડા અમને મૂકે પણ કોઈ થી સલામ નથી કરીને કોઈને પગે નથી લાગી એ ઘરે મા બાપ ને લાગવાનું બાકી જે ભગવાન આપણે ક્યાંય માનતા જ નથી દુનિયા રખડી એવા કઈ છે નહીં અમે ગોકુળ માં ગયા હતા એક બાપુ બેઠા હતા અમે 4-5 ભાઈ બંધ ફરવા ગયા હતા બાપુ બેઠા હતા કે બધા બે જાઓ અમે બે ગયા કે હો હો રૂપિયા લાવો મેં શેના એ કે કાનુડા ને હિસકો નાખવાનો હિંડોળો હતો નાનો એવો ને કૃષ્ણ ભગવાન ની મૂર્તિ હતી એ કે હિંડોળા કૃષ્ણ ભગવાન ને કે હિસકો નાખવાનો મેં કીધું કાનુડા ની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે ભલે હું તો મેં કીધું અમારે નથી હિસકો નાખવો એ કે નાસ્તિક લાગો મેં નાસ્તિક છે તેમાં કાનુડો દ્વારિકા વિવાય આ કઈ છે નહીં કાનુડો અમારે ભેગો છે અહીંયા તમે આટો મારવા આવ્યો છે અને વાતે સાચી નથી નથી કાનુડો અહીં છે અહીંયા એવડે કાનુડો કાનુડો આપડા બધા જઈ જઈને આપે છે
એટલે બધા આમ જ છે, દુકાન જ ખોલી છે. માને બાપ ને કઈક જરૂર હોય ને તો આપજો, ઈ તમારો ઉગ છે. અને ઈ તમારી એની આંતરડી બાપુ વિધિ ના ચકડા ફેરવી ન નાખે તો બાપુ આપણું નામ અપાડજો. તમે મા બાપ જેવા બાપુ કોઈ ભગવાન ભગવાન કઈ માતાજી પિતાજી ને કઈ જરૂર જ નહીં પડે. ભલે તમે માનતા હોય ને માનજો, દાન કરતા હોય ને દાન કરજો, મંદિરે જાજો, સદગુરુ મહારાજ ના શબ્દ ઉપર હાલજો, પણ માને બાપ ને ભૂલી ને જાઓ એટલે કોઈ કઈ ક્યાંય કામ ન થાય. એક આપણી ગેરંટી લખવું હોય તો લખી લેજો. એટલે સવારામ બાપા કહે છે કે મારા સદગુરુ ન મેળાવત તો મારી શું દિશા થાય. જાડેજો બાપુ સેને રોતો રોતો કે ને રોઈ રોઈ કોને હંભળાવું, મારો રુદિયો રોવે માયલો ભીતર જડે, હું તો એક કડવી વેલનું તોંબડું હતું તોરાલ, તમે ન મળ્યા હો તો આને મીઠું કોણ કરે. હવે કેટલો પાપી તોય આ કાંઠે બારોટી અને હામા કાંઠે બાપુ સંત બનાવી દીધો. આપણને હજી કઈ નક્કી જ થતું હતું, આપણે કેટલા પાપી છે નહીં. ઓલો ધરતી કપ ગયો હતા, બધા ખરા બપોરે ધોઈ નું બોલતા હતા, શ્રી રામ જય રામ. મેં કુદા બોલ્યા હોત તો થતા જ નહીં. અત્યારે મનાણા શું છો, તેથી એમ થતું તો કાંઈક જગત સુધરી જાય, નવા કોટા ફૂટ્યા હોય એવું લાગતું. અને જો આપણે સુધરી જાવ તો કોરોના નો આવો, અને કોરોનામાં નો સુધર્યા તો ઓલું નથી. પાછું કઈક બીજું આવ્યું, ચાંદી પૂરક ચાંદી પૂરક જોઈએ. હું તો ઓલો તો મોટો કલાકાર છે, તો કઈક બીજું કાઢવાનો નહીં સમજી.